तो गीर सोमनाथना वेरावळमां खेडूतोनी दयनीय स्थिति छे। बीज लाटी हरसाणा गाममां पाक निष्फळ गयो। बीज गामना महिला सरपंच द्वारा सरकारमां रजूआत करवामां आवी। आफत रूपी वरसादथी खेतरो बीटमां फेरवाया छे। 15 दिवस वीती जवा छतां पाणी यथावत छे। सरस्वती नदी परना चेकडेमना दरवाजा खोलवा रजूआत। पाणी भरावाना कारणे 700 વીઘાથી વધુ ખેતીને નુકસાન થયું છે। राकेश अमारी साथे जोड़ाई गया छे। राकेश, बीज गामना महिला सरपंचे जे रजूआत करी छे तेमां शुं रजूआत करवामां आवी, कया कया पाक ने वधु नुकसान छे? જે પ્રીતિ આપને વાત કરું તો જે 18-19 તારીખના ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ જે પરિસ્થિતિ છે, તમામ જગ્યાએ જળબંબાકારની પરિસ્થિતિ હતી। જે ખેતી વિસ્તારો છે વેરાવળ તાલુકાના, ખાસ કરીને લાટી, હરણાસા અને જે બીજ ગામ છે તે આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારના જે ખેતરો છે, આજની તારીખે 15 દિવસ બાદ પણ બેટમાં ફેરવાયેલા છે અને ખેતરોમાં જે મગફળીનો પાક છે તે સદંતર નિષ્ફળ ગયો છે। ત્યારે બીજ ગામના જે મહિલા સરપંચ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે સરસ્વતી નદી પરનો જે બેઠો પુલ છે અથવા ચેકડેમ છે તેમાં જે પહેલા દરવાજા હતા તે દરવાજા ખોલે તો પાણીનું દબાણ ઓછું થાય અને ખેતરોમાંથી પાણી ઉતરે, એટલે જે ખેડૂતોને પરાવર મુશ્કેલી પડી ગઈ છે તેના કારણે તંત્રને રજૂઆત કરવામાં આવી છે। હાલ આ વિસ્તારના ખેડૂતોની સ્થિતિ અતિ દયનીય જોવા મળી રહી છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।